आगळ वात करीए बनासकांठानी। बनासकांठामां पण चूंटणीनो माहोल जोवा मळी रह्यो छे। त्यां भाभर नगरपालिकानी चूंटणीना मामले महत्वना समाचार। कोंग्रेस तरफी सभ्यो एमएलए ज्ञानीबेनना शरणे पहोंच्या छे। वोर्ड नंबर 1, 5 अने 6ना उम्मेदवारो ज्ञानीबेनना शरणे आव्या छे। हरीफ उम्मेदवारो पर परिजनोने धमकीनो आरोप छे। धाक धमकी आपता होवाथी ज्ञानीबेनना शरणे कोंग्रेस तरफी आ सभ्यो आव्या छे। एमएलए ज्ञानीबेनना सहारो लेवामां आव्यो छे। तेमने परिजनोने धमकी आपवानो आरोप लगाव्यो छे हरीफ उम्मेदवारो पर। અને હરીફ ઉમેદવારો ધાક ધમકી આપતા હોવાથી તેઓ ગેનીબેનના શરણે પહોંચ્યા છે। બનાસકાંઠા વાભર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી જે ઉમેદવારો મેદાને ઉતારવામાં આવ્યા છે, ત્યારે હરીફ ઉમેદવારો કે જેમના તરફથી પરિજનોને ધમકી આપવામાં આવી રહી હોવાનો આરોપ લગાવ્યો છે। કોંગ્રેસ તરફી સભ્યોએ આરોપ લગાવ્યો છે વોર્ડ નંબર 1, 5 અને 6ના ઉમેદવારો કે જે ज्ञानीबेनना शरणे पहोंच्या छे। धाक धमकी आपता होवाथी तेओए ज्ञानीबेननो सहारो लेवो पड्यो छे। બેન ને એની પોઝિશન થઈ એટલે બેન ને અમે રજૂઆત કરી, બેને અમને સહકાર આપ્યો અને પોલીસ તંત્ર અને મામલતદાર સાહેબને કલેક્ટર શ્રીને અમે રજૂઆત કરી કે અમારું જે બુથ હિરપુરા અમે આ વખતે વિધાનસભા અલગ કર્યું ત્યાંને ત્યાં રાખો અને ભાજપના જે ઉમેદવારો અને જે આગેવાનો છે, જે એમનું મોવડી મંડળ છે, એ આ રીતે દર વખતે 15 વર્ષથી સતત 15 વર્ષથી ધાક ધમકી અને ભયના વાતાવરણથી અમારા ઉમેદવારોને સતત દબાવી રહ્યા છે। ચૂંટણીમાં પણ એ લોકોએ આવું જ કર્યું હતું। ભારતીય જનતા પાર્ટીના જેમના લોકલ લીડર હોય, એમના ટેકેદારો હોય, એમના માધ્યમથી અમારા ઉમેદવારોને આ રીતે હેરાનગતિ થઈ રહી છે। એટલે લોકશાહી બચાવવા માટે અમારા ઉમેદવારો એ સલામત રીતે રહી શકે એટલા માટે 17 તારીખ સુધી અમે અમારા ઉમેદવારોને બહાર રાખ્યા છે। સર,